नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 15 आर्थिक विकास भाग 3। हवे विद्यार्थी मित्रों, आजे आपणे आगळ चालू करिए ते पहेला अगाउ भाग 2 नी अंदर जोयेला केटलाक मुद्दाओनी चर्चा करी लईए। अगाउ भाग 2 नी अंदर आपणे आर्थिक अने बिन आर्थिक प्रवृत्ति विषे जोयुं हतुं। एना पछी भारतीय अर्थकरणनुं माळखुं अने उत्पादनना साधनो आना विषे आपणे चर्चा करी हती। तो ए थोड़ू आपणे फरी आगळनुं जोई लईए कि आर्थिक अने बिन आर्थिक प्रवृत्ति। तो आर्थिक प्रवृत्ति कोने कहेवाय? तो जे प्रवृत्ति करवा पाछळनो हेतु आवक मेळववानो होय एवी प्रवृत्तिने आर्थिक प्रवृत्ति कहेवाय। दाखला तरीके खेती छे, शिक्षकनो व्यवसाय छे, डॉक्टरनो व्यवसाय छे, कोई इंजीनियरनो व्यवसाय करे छे, तो एनी पाछळनी एनी जे वृत्તિ હોય છે એ આવક મેળવવાની હોય છે, તો આ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। એના પછી બિન આર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે માતા પોતાના બાળકને ઉછેરે છે, એની પાછળ એનો કોઈ સ્વાર્થ હોતો નથી। ડૉક્ટર ફી લીધા વગર ગરીબ દર્દીની સારવાર કરે છે, કોઈ વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે છે, તો આ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। હવે ભારતીય અર્થતંત્રનું માળખું કે અર્થતંત્રમાં અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ જોવા મળે છે। આ આર્થિક પ્રવૃત્તિઓને આપણે વ્યવસાયિક માળખા તરીકે ઓળખીએ છીએ અને આ આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયિક માળખાને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, પ્રાથમિક ક્ષેત્ર, મધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। હવે પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી અને ખેતીની સાથે સંકળાયેલ પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા બતક ઉછેર વગેરે જેવી પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એની સાથે સાથે જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરેનો સમાવેશ પણ પ્રાથમિક ક્ષેત્રમાં કરવામાં આવેલો છે। એના પછી છે માધ્યમિક ક્ષેત્ર કે નાના પાયા પરના ઉદ્યોગો છે। એના પછી બાંધકામના કાર્યો છે, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરે જેવી બાબતો જે છે એનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે। અને એમ કહી શકાય કે ટાંકણીથી માંડી અને મોટા શસ્ત્રોના ઉત્પાદન સુધીના તમામ જે પ્રવૃત્તિઓ છે, ઉદ્યોગો છે, એનો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે। એના પછી છે સેવા ક્ષેત્ર। તો સેવા ક્ષેત્ર માં અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે। વ્યાપાર છે, સંદેશાવ્યવહાર છે, વાહન વ્યવહાર છે, દરિયાઈ માર્ગો છે, શિક્ષણ છે, આરોગ્યને લગતી સેવાઓ છે, બેન્કિંગ સેવાઓ છે, આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે। અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા આજે ખૂબ જ વધારે જોવા મળે છે। હવે આપણે વાત કરીએ કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે, પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ છે અને પ્રાથમિક ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં પણ હિસ્સો ખૂબ મોટો છે। પરંતુ જેમ જેમ આર્થિક વિકાસને વેગ મળતો જાય છે, આર્થિક વિકાસની સ્થિતિ ઊંચીને ઊંચી જતી જાય છે, એમ એમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે અને સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રનો વ્યાપ આજે વધી રહ્યો છે। હવે ઉત્પાદનના સાધનો કે કુદરતી સંપત્તિ અને માનવ શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। ઉત્પાદન માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે અનાજના ઉત્પાદન માટે જમીન, બિયારણો, પાણી, પછી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે। તો કોઈ એક ઉત્પાદન પાછળ ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે, તો આ ઉત્પાદન સાથે સંકળાયેલી આ બધી વસ્તુઓમાંથી આપણે અમુક જ વસ્તુ એટલે કે અહીંયા ઉત્પાદનના જે સાધનો છે એને વિવિધ ભાગોમાં વહેંચી નાખ્યા છે અને ઉત્પાદનના અનેકવિધ સાધનોમાંથી આપણે અહીંયા મુખ્ય 4 સાધનો વિશે જાણીશું કે એમાં પહેલું છે જમીન।
વિજ્ઞાનની પરિભાષામાં આપણે જાણીએ તો જમીન એટલે પૃથ્વીની સપાટીનો ઉપલો પડ, પણ અહીંયા આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોવા જઈએ તો જમીન એટલે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી એવી સંપત્તિ કે જેનો ઉપયોગ આપણે આવક મેળવવા માટે કરીએ છીએ તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ જમીનની અંદર નદીઓ છે, પર્વતો છે, વૃક્ષો છે, તળાવો છે, એના પછી કે આપણે એની અંદર ધાતુઓ છે, ખનીજો છે, આ બધાનો સમાવેશ કરી શકીએ છીએ. એના પછી મૂડી કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો છે, ઓજારો છે, મકાનો છે, જેનો ઉપયોગ જેનો સમાવેશ મૂડીમાં કરવામાં આવેલો છે. એના પછી છે શ્રમ કે ભૌતિક વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતો શારીરિક કે માનસિક અથવા તો શારીરિક અને માનસિક બંને પ્રકારનો શ્રમ, બંને પ્રકારની પ્રવૃત્તિ કે જેને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. અને શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેડૂતો છે, ખેતમજૂરો છે, શિક્ષકો છે, ડૉક્ટરો છે, કારીગરો છે, આ બધાના કાર્યને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. અને ચોથું સાધન છે કે નિયોજન કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક સંયોજન કરનારને આપણે નિયોજન યોજનાપૂર્વક સંયોજન કરનારને આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયામાં જે નિયોજક છે એને આપણે સંસ્થાના માલિક કે વડા તરીકે ઓળખીએ છીએ. આ સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી જેને આપણે નિયોજન તરીકે ઓળખીએ છીએ. એટલે કે જમીન, મૂડી અને શ્રમને ઉત્પાદનની પ્રક્રિયામાં યોજનાપૂર્વક જોડવાની જે કામગીરી છે એને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી, એનાથી આપણે આજે આગળ વધીશું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત માત્રામાં છે. કે એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે, બીજી જરૂરિયાત સંતોષવામાં આવે તો ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે કે જેનો ક્યારેય અંત આવવાનો નથી, પરંતુ જે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત માત્રામાં છે. એટલે હંમેશા ઉત્પાદનના સાધનોની અછત જ જોવા મળે છે. આજે વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી કે જેની પાસે ઉત્પાદનના સાધનો અમર્યાદિત માત્રામાં હોય. એટલે કે વિશ્વના દરેક દેશ પાસે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત માત્રામાં છે. એટલે લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ઉત્પાદનના સાધનોનો ક્યાં, કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો એ નક્કી કરવું રહ્યું અને એના માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવી છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અમર્યાદિત જરૂરિયાતો, જરૂરિયાતોને અગત્યનો ક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો આપણે અહીંયા ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ જોઈશું. તો એમાં પહેલી છે અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી થાય તો બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડતી હોય છે, જેમ કે ખોરાકની જરૂરિયાત. આપણે દિવસમાં એકવાર ખાઈએ, બે વાર ખાઈએ, બે વાર તો આપણે ખાઈએ જ છે, પણ ઘણીવાર વધારે ભૂખ લાગે તો ત્રણ વાર ખાઈએ, ચાર વાર ખાઈએ, થોડો નાસ્તો પણ કરીએ છીએ. તો કેટલીક જરૂરિયાતો એવી છે કે જે વારંવાર સંતોષવી પડતી હોય છે, જ્યારે કેટલીક જરૂરિયાતો એવી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે પણ આજે ઘણી બધી જરૂરિયાતો ઉદ્ભવી છે, જેમ કે કમ્પ્યુટર છે, મોબાઈલ છે, ઘરની અંદર એસી છે, ફ્રીજ છે, આવી જરૂરિયાતો પણ ઉદ્ભવે છે. તો જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત માત્રામાં છે. અને જે માનવીની જરૂરિયાતો છે અવિરતપણે ચાલ્યા કરે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો છે એ મર્યાદિત બને છે. અને આ જરૂરિયાતોની પૂર્તિ માટે એટલે કે પૂર્ણ કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડતી હોય છે. હવે જરૂરિયાતોનો અગત્યનો ક્રમ કે જરૂરિયાતો અસંખ્ય છે કે માનવીની જરૂરિયાતો ચાલુ ને ચાલુ જ રહે છે, પરંતુ એમાંથી કઈ જરૂરિયાત અગત્યની છે
એટલે કે પહેલાં સંતોષવી પડે છે એને પ્રથમ ક્રમ આપવો, અને બાકીની જરૂરિયાતો છે એ જો અગત્યની ન હોય તો એને પાછળથી સંતોષવી, અથવા તો કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે આપણે એને જતી પણ કરવી પડતી હોય છે. એના પછી છે કે મર્યાદિત સાધનો, કે ઉત્પાદનના સાધનો છે એ મર્યાદિત માત્રામાં છે, અને એની સાથે સાથે કે માનવી જે જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ આનો ઉપયોગ થયેલો છે. એટલે જે આ જરૂરિયાતો છે, કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ બંનેનો સમાવેશ થયેલો છે. એટલે આ સાધનો મર્યાદિત માત્રામાં છે, કે કુદરતી સંપત્તિ પણ આપણી પાસે મર્યાદિત માત્રામાં છે અને માનવ સંપત્તિ પણ મર્યાદિત માત્રામાં છે. એટલે કે હવે આપણી પાસે એ મર્યાદિત માત્રામાં હોવાને લીધે એનો કરકસરપૂર્વક આપણે આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે ઉત્પાદનના સાધનો મર્યાદિત માત્રામાં છે, જ્યારે કેટલાક જે સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. દાખલા તરીકે જમીનનો ટુકડો છે, આ જમીનનો ટુકડો છે એ ખેતી કરવા માટે પણ જરૂરી છે, મકાન બાંધવા માટે પણ જરૂરી છે, બરાબર. એને માટે કે આપણે એનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે જો ખેતીની વાત કરીએ તો જો જમીનની અંદર આપણે પાક વાવીએ છીએ, જો ઘઉંનો પાક વાવવો છે તો આપણે ડાંગર છે, ચણા છે, ઘઉં છે, ટૂંકમાં અન્ય બીજા કોઈ પાકની જે જરૂરિયાત છે એને જતી કરવી પડતી હોય છે. એટલે ઉત્પાદનના સાધનો છે જે એકથી વધુ વખત ઉપયોગમાં આવી શકે એવા હોય એ જે સાધનો છે એનો વૈકલ્પિક ઉપયોગ શોધવો જોઈએ. આમ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવેલી છે. એના પછી ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. કે ઉત્પાદનના સાધનોની પદ્ધતિનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અથવા તો વધુમાં વધુ ઉપયોગ કરી અને આર્થિક વિકાસને આગળ લઈ જવા માટે આજે વિશ્વનો દરેક દેશ પ્રયત્ન કરી રહ્યો છે. તો આ ઉત્પાદનના સાધનોની મુખ્ય બે પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને મૂડીવાદી પદ્ધતિ. અને આ બંને પદ્ધતિઓમાંથી પણ કેટલીક બીજી નવી પદ્ધતિઓનો પણ ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ બંને પદ્ધતિઓ તદ્દન એકબીજાથી વિરોધી છે, પણ આ બંને પદ્ધતિની કેટલીક ખામીઓને કારણે કેટલીક બીજી નવી પદ્ધતિઓ પણ ઊભી થઈ છે. હવે એમાં આપણે જોઈશું પહેલી બજાર પદ્ધતિ, કે વિશ્વના જે વિકસિત દેશો છે, અમેરિકા છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, આવા જે દેશો છે એમણે પોતાના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે બજાર પદ્ધતિ અપનાવી છે. અને આ બજાર પદ્ધતિને આપણે મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ, કે એમાં મૂડીરોકાણ તો કરવું પડતું હોય છે, પરંતુ જે ઉત્પાદન થતું હોય છે એમાંથી નફો વધુ પ્રમાણમાં થાય છે. એટલે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે અને વધુ પડતો નફો મળે, જેને લીધે દેશના આર્થિક વિકાસને વેગ મળે છે. અને જે આજે દેશો છે એ દેશોએ પોતાના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા, જેમાંથી વધુ નફો થાય એ ઉદ્યોગોમાં વધુ ને વધુ મૂડીરોકાણ કર્યું અને વધુ આવક મેળવી અને પોતે આજે સદ્ધર બની શક્યા છે. આ પદ્ધતિમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, એને લીધે આ બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો બજાર પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે? તો વધુ ને વધુ રોકાણ કરવામાં આવે છે, વધુ ને વધુ નફો મેળવવાના આશયથી વધુ ને વધુ રોકાણ કરવામાં આવે છે, જેને લીધે એને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, જેને લીધે એને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બજાર પદ્ધતિમાં સ્પર્ધાનું તત્વ એ વિશેષ મહત્વ ધરાવે છે, કે સ્પર્ધાનું તત્વ હોવાને લીધે એકબીજાથી ચડિયાતા સાધનોનું ઉત્પાદન કરવું આજે હરીફાઈને વેગ મળ્યો છે, અને જેને લીધે કે આપણને આ પ્રક્રિયાને લીધે અનેક નવા સંશોધનો થઈ રહ્યા છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ પણ શોધાઈ રહી છે, અને જેને લીધે આજે આ દેશો છે, કે વિકસિત દેશો છે, પોતાના આર્થિક વિકાસને ઝડપી બનાવી શક્યા છે. હવે બજાર પદ્ધતિના લક્ષણો જોઈએ તો બજાર પદ્ધતિમાં સાધનોની માલિકી
खानगी के व्यक्तिगत होय छे, तो उत्पादनना साधनोनी मालिकी खानगी के व्यक्तिगत होय छे। बजार पद्धतिमां आर्थिक प्रवृत्तिना केन्द्रमां नफो होय छे के नफाने ध्यानमां राखी वधुने वधु नफो मळे ए रीते उत्पादन करवामां आवतुं होय छे। अहींया ग्राहकने पसंदगी करवानी तक मळे छे कि वधुने वधु प्रमाणमां उत्पादन थयेलुं छे, जेने लीधे आ बजार पद्धतिमां ग्राहकोने पसंद करवानी तक मळे छे। एना पछी सरकारनो कोईपण प्रकारनो हस्तक्षेप होतो नथी, एटले के मुक्त पद्धति तरीके, मुक्त अर्थतंत्र तरीके पण एने ओळखवामां आवे छे। उत्पादनना साधनोनी फाळवणी नफाने ध्यानमां राखीने करवामां आवे छे। एना पछी आर्थिक निर्णયો છે એ ભાવતંત્રને આધારે લેવામાં આવે છે। તો આ થયા બજાર પદ્ધતિના લક્ષણો। તો ફરી એકવાર જોઈ લઈશું કે બજાર પદ્ધતિના લક્ષણો, તો ઉત્પાદનના સાધનોની ફાળવણી એ ખાનગી કે વ્યક્તિગત હોય છે, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે, ગ્રાહકોને પસંદ કરવાની તક મળે છે, સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવતા હોય છે। હવે બજાર પદ્ધતિના લાભો કે બજાર પદ્ધતિના લાભો જોઈએ, તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે કે જે આપણે કોઈક જગ્યાએ વસ્તુ લેવા ગયા, આપણને પસંદ પડે તો આપણે લેવાની છે અને ના પસંદ પડે તો નથી લેવાની, એટલે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે। એના પછી ઉત્પાદનના સાધનો નો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે। બજાર પદ્ધતિમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદનનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ થઈ શકે છે અને એ ઉત્પાદન એ કાર્યક્ષમ પણ છે। હવે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે કે યંત્રો દ્વારા ઉત્પાદન થતું હોવાને લીધે એમાં જેટલું જોઈએ એટલું ઉત્પાદન પણ કરી શકાય છે। એના પછી અર્થતંત્રમાં સતત ને સતત નવા સંશોધનો થતા રહે છે, જેને લીધે આર્થિક વિકાસને પણ વેગ મળે છે, અને એની સાથે સાથે કે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા પણ, કે બજારમાં સ્પર્ધાનું તત્વ રહેલું છે, વધુ ઊંચી ગુણવત્તાવાળા વસ્તુઓનું ઉત્પાદન થઈ રહેલું છે, એને લીધે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા પણ શ્રેષ્ઠ બને છે। તો બજાર પદ્ધતિના લાભો છે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, એના પછી કે સાધનોનો મહત્તમ, ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ થઈ શકે છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, અર્થતંત્રમાં સતત ને સતત નવા સંશોધનો થતા રહે છે જેને લીધે આર્થિક વિકાસને વેગ મળે છે, અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તામાં પણ વધારો થાય છે। હવે બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ, જેને આપણે ખામીઓ તરીકે ઓળખીએ છીએ, તો બજાર પદ્ધતિની કેટલીક મર્યાદાઓ કે ખામીઓ પણ છે, તો જેના વિશે આપણે જાણીએ કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાને લીધે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન કરવામાં આવે છે જેને લીધે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે અને પ્રાથમિક જરૂરિયાતોની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું છે। એના પછી રાજ્યની કોઈપણ નીતિ વિષયક ભૂમિકા હોતી નથી, એટલે કે રાજ્ય સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, જેને લીધે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, કે આપણે જોયું કે ઉત્પાદન કરવા માટે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ આ બંનેનો ઉપયોગ થાય છે, પણ અહીંયા સરકારનો કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ નથી, જેને લીધે કુદરતી સંપત્તિનો ખૂબ મોટા પ્રમાણમાં દુર્વ્યય થાય છે। એના પછી કે ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા છે, કે નવી ને નવી ચીજ વસ્તુઓ ઉત્પાદન બજારમાં આવતું જ રહે છે, જેમ કે આપણે કોઈક મોબાઈલ લેવા માટે બજારમાં ગયા, અત્યારે અનેકવિધ કંપનીઓના મોબાઈલો આજે બજારમાં જોવા મળે છે, હવે એમાં ગ્રાહકને પસંદગીમાં પોતે ભૂલ કરે અથવા તો ગ્રાહકને એના વિશે અજ્ઞાનતા હોય છે, જુદી જુદી કંપની દ્વારા જુદા જુદા ઉત્પાદનો થતા હોય છે, એને લીધે જે તે વસ્તુ ખરીદવા માટે બજાર ગ્રાહકમાં જાય છે તો એના વિશે અજ્ઞાનતા હોય છે, જેને લીધે બજારમાં ગ્રાહકનું શોષણ થાય છે, કે વેપારીઓ છે કે ઉત્પાદકો જે છે એ લોભામણી જાહેરાતો આપી અને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, ગ્રાહક આકર્ષાઈને વસ્તુ તો ખરીદી લે છે પણ એના લીધે એની પાસે એ વસ્તુને લગતી સંપૂર્ણ માહિતી હોતી નથી, એટલે વસ્તુ વિશેની અજ્ઞાનતા
अनेकविध उत्पादन ने लीधे वस्तु विषेनी अज्ञानता ने लीधे बजार में ग्राहकनु शोषण थतु जोवा मळे छे। एना पछी संपत्ति अने आवकनु केन्द्रीकरण थवाथी आवकमांनी असमानतामां वधारो थयो छे के कुदरती संपत्तिनो नाश थाय छे। एनी साथे साथे के जे आवकनु केन्द्रीकरण छे नफाने ध्यानमां राखीने उत्पादन थतुं होवाने लीधे आवकनी असमानतामां वधारो थाय छे कि जे लोको पासे पैसा हशे ए लोको वस्तु खरीदी शकवाना छे, जे लोको पासे पैसा नथी ए लोको ए वस्तु खरीदी शकवाना नथी। एटले के आवकनी असमानतामां पण वधारो थयेलो छे। एना पछी इजाराशाही, आर्थिक अस्थिरता, मजूरोनું શોષણ વગેરેનો પણ ભય આ પદ્ધતિમાં જોવા મળે છે। તો બજાર પદ્ધતિની જે મર્યાદાઓ કે ખામીઓ છે એના વિશે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું છે અને પ્રાથમિક જરૂરિયાતોની વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું છે। આ પદ્ધતિમાં સરકારની કોઈ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી, જેને લીધે કુદરતી સંપત્તિનો મોટા પાયા ઉપર દુર્વ્યય થઈ રહ્યો છે। ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા હોવાને કારણે ગ્રાહકોનું બજારમાં મોટા પાયા ઉપર શોષણ થઈ રહ્યું છે। સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થયો છે। ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોના શોષણનો ભય જોવા મળે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું।